नमस्कार, सांजना समाचार બુલેટિનમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર. દુનિયાના ઇતિહાસમાં યાદગાર બને તેટલી ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે મોદી સરકાર. યોગાસનને ભેદભાવનો વિષય નહીં બનાવવા ગૃહમંત્રીએ કરી અપીલ. ગામડામાં પીવાનું પાણી પહોંચાડતી યોજનાઓના ઘડતરમાં ઢોર ઢાંખર માટે જરૂરી પાણીનો જથ્થો સામેલ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી સૂચના. રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ મિશનની સમીક્ષા બેઠક યોજાઈ. અશોભા વાવાઝોડું જતા જતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવા એંધાણ. અમદાવાદ સહિત ઠેર ઠેર તડકો ગાયબ અને આકાશમાં છવાયો મેઘાડંબર. ગતિશીલ ગુજરાતના શિલ્પી તરીકે માત્ર એક વર્ષમાં અનેક સિદ્ધિ હાંસલ કરવા બદલ આનંદીબેન પટેલનું સન્માન. આભાર વંદના પત્ર સાથે મુખ્યમંત્રીને મળ્યા મોરબીના ટાઇલ્સ કારખાનેદારો. સમાચાર વિગતવાર જોઈએ. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે 21 જૂને મોટી સંખ્યામાં યોગમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે યોગ એ ભારત માટે એક મિશન છે, યોગ માનવ કલ્યાણ માટે છે. તેમણે જણાવ્યું હતું કે 650 જિલ્લાઓ અને 192 દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તબક્કે ભારપૂર્વક સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ કરવાનું ફરજિયાત નથી. કેન્દ્ર સરકારનો આયુષ વિભાગ 650 જિલ્લાઓમાં યોગ શિબિરો યોજશે તેવું વિદેશમંત્રીએ જણાવ્યું હતું. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે યોગને કોઈ ધર્મ, જાતિ કે કોમ સાથે સાંકળી શકાય નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તમામ પાણી પુરવઠા યોજનાઓના અમલમાં જળ સંરક્ષણની વ્યવસ્થા સામેલ થવી જોઈએ. રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ મિશનની સમીક્ષા બેઠક માટે યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ સૂચના આપી હતી કે ગ્રામીણ ક્ષેત્રમાં પાણી પુરવઠાનું આયોજન કરતી વખતે પીવાના પાણી સાથોસાથ ઢોર ઢાંખર માટે પીવાના જથ્થાનો અંદાજ તેમાં સામેલ કરવો. નાણાપંચની ભલામણ પ્રમાણે રાજ્યોની આવક વધી હોવાથી તેમણે પણ પાણી પુરવઠા પાછળ ખર્ચ કરવો જોઈએ તેમ ગ્રામ વિકાસ મંત્રી ચૌધરી વીરેન્દ્રસિંહે જણાવ્યું હતું. પૂર્વી મધ્ય અરબી સમુદ્રમાં શરૂ થયેલું દરિયાઈ ચક્રવાતી તોફાન અશોભા ઉત્તર પશ્ચિમ બાજુ આગળ વધીને મુંબઈથી 750 કિલોમીટર પશ્ચિમમાં અને ગુજરાતમાં વેરાવળથી 520 કિલોમીટર પશ્ચિમ દક્ષિણમાં કેન્દ્રિત થયું છે. આની અસરરૂપે બપોર બાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ઠંડા પવન સાથે વાદળછાયું હવામાન સર્જાયું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. આ તોફાન કાલ રાત સુધીમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને તે પછી ભીષણ તોફાનમાં ફેરવાય તેવી આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આને કારણે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કર્ણાટક, ગોવા, ગુજરાત, મહારાષ્ટ્રના કિનારાના વિસ્તારોમાં 70-120 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને આગામી 48 કલાક સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી અપાઈ છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આજે ગાંધીનગરમાં મોરબી ધુવા ગ્લેઝ ચાઇલ્ડ્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને સફળ શાસનના પ્રથમ વર્ષની અનેક સિદ્ધિઓ બદલ સન્માનપત્ર અપાયું હતું. સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાની આગેવાનીમાં હોદ્દેદારોએ ગતિશીલ ગુજરાતના શાસનકર્તા તરીકે કામદારો, મહિલા તથા બાલ કલ્યાણ, શિક્ષણ સુધારણા તથા શૌચાલય નિર્માણ માટે લેવાયેલા જનહિતકારી સફળ પગલાં બદલ આનંદીબેનને સન્માનપત્ર અર્પણ કર્યું હતું. ભાજપના ગુજરાતના લોકસભા તથા રાજ્યસભાના સભ્યોની એક બેઠક ગાંધીનગર નજીક કોબા ખાતે આજે મળી હતી. ગુજરાત ભાજપના પ્રભારી દિનેશ શર્મા તથા ભાજપ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. આગામી દિવસોમાં રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને પણ એક વર્ષ થયું છે. આ
संदर्भ में राज्य सरकार और केन्द्र सरकार बन्ने नी एक वर्ष की सिद्धिओ तथा प्रजालक्षी योजनाओं अंगे प्रजा में व्यापक जानकारी फैलाय तेवा प्रयासों करवा भाजपना सांसदों ने अपील कराई हती अने ते दिशा में मार्गदर्शन आपवामां आव्युं हतुं। गुजरात ने अंदर 1,14,00,000 ऑनलाइन प्राथमिक सभ्यों बन्या छे त्यारे आगामी दिवसों ने अंदर महासंपर्क अभियान नो कार्यक्रम चाली रह्यो छे। आ महासंपर्क अभियान ना कार्यक्रम ना माध्यम थी 1,14,00,000 जे भारतीय जनता पार्टी ना हितेच्छ लोग भारतीय जनता पार्टी ना सभ्य बन्या छे एमनो घरे घरे जईने संपर्क करवानो कार्यक्रम चाली रह्यो छे त्यारे भारतीय जनता पार्टी ना सांसदों एमां नेतृत्व करे संपर्क अभियान की अंदर जोड़ाय उपरांत आगामी दिवसों में भारतीय जनता पार्टी की दृष्टिए करवाना कार्यक्रमों थी सांसदों वाकेफ थाय कार्यक्रमों में जोड़ाय एनी कार्ययोजना बने। गांधीनगर खाते आवेला भारतीय हवाई दलना दक्षिण पश्चिम एर कमांडना वड़ा तरीके थोड़ा समय अगाउ होद्दो संभाळ्या बाद एर मार्शल रविन्द्र कुमार धीरे दूरदर्शन साथेनी खास वातचीत में कह्युं हतुं के वडोदरा में एरमेन सिलेक्शन सेंटर शुरू करवानी तैयारी चाली रही छे। आज से 3 वर्ष पूर्व यहां पर नंबर 3 एयरफोर्स सिलेक्शन बोर्ड की स्थापना की गई थी और शीघ्र ही वडोदरा में एयरमैन सिलेक्शन सेंटर की स्थापना भी की जाएगी। हाल ही में राज्य सरकार के सहयोग से जीएमटीसी ग्राउंड अहमदाबाद में इंडियन एयरफोर्स की एक अवेयरनेस रैली का आयोजन किया गया था जिसमें स्थानीय स्कूल और कॉलेज के छात्रों ने भारी संख्या में हिस्सा लिया। स्वैक के रीजन में भारत की सीमा की रक्षा हेतु हम इंडियन आर्मी, इंडियन नेवी, इंडियन कोस्ट गार्ड और बॉर्डर सिक्योरिटी फोर्स तथा गुजरात राज्य सरकार के साथ मिलकर हम सब राष्ट्रहित में अपना दायित्व निभाएंगे। जय हिंद। मोदी सरकारनी धगशने लीधे विदेश नीति में परिणाम देखाय छे। अगाउनी नीति में सातत्य जाळवा साथे मात्र स्टाइल बदलीने मोदी साहेब नवीनतानो अहेसास करावी रह्या छे। दुनियानी नजर में दायकाओथी वसेली भारतनी गरीब छबी बदलवानुं काम झड़पभेर चाली रह्युं छे। भारतनी ताकातथी जगतने वाकेफ करवानो आटलो प्रयास कदाच कदी थयो नथी। विदेश मूडीरोकाण लावी कौशल्य हासिल करी चूकेली युवा पेढ़ीने रोजगारी आपवानी व्यूहरचना काबिले दाद छे। ટ્રેનનો કરિશ્મા જનતાને મોહે છે એટલે હાઈસ્પીડ ટ્રેન ભારતમાં શરૂ કરવાની વાતો ઘણા સમયથી ચાલે જતી હતી પરંતુ સ્વપ્નને વાસ્તવિક બનાવવાનું કામ મોદી સરકારે કર્યું છે। પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસ હોય કે વિદેશી નેતાનો ભારત પ્રવાસ, મોદી સરકાર મૂડીરોકાણ મોટે પાયે આવે તેવી મહેનત કરતી રહી છે। અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડે તેમાં જાપાન મદદ આપશે। શક્યતાદર્શી અભ્યાસ હાલ શરૂ થયો છે તે જોતા એક દાયકામાં બુલેટ ટ્રેન દોડતી થઈ શકે છે। મોદીજીને वैसे तो इंडस्ट्रीज़ के लिए काफ़ी कुछ किया है, मेक इन इंडिया को बहुत प्रमोट किया है, फॉरेन इन्वेस्टर्स को बहुत अट्रैक्ट किया है। उनका राफेल का जो डील हुआ है फ्रांस में वो बहुत ही जबरदस्त है। भारत ना हाई स्पीड ट्रेन प्रोजेक्ट में अबज डॉलर नो मूड़ी रोकाण करवा चीन पण तैयार थयु छे। श्री मोदी ना प्रवास दरमियान चीन ढगला बंद क्षेत्र में सहकार आपवा तैयार थयु छे। गुजरात में राष्ट्रीय स्तर नो स्किल डेवलपमेंट इंस्टिट्यूट चीन ना सहकार थी बंधाशे। प्रधानमंत्री मोदी ने अमेरिका, ऑस्ट्रेलिया, जर्मनी अने कैनेडा की यात्रा बेहद सफल रहता अप्रवासी भारतीय समाज में देश प्रेम की चिंगारी प्रगटी छे। तेओ भारत की विकास यात्रा में जोड़ावा तैयार थया छे। परदेश में कीर्ति अने कलदार कमायेला प्रत्येक सफल भारतीय में मातृभूमि प्रत्ये खेचाण उभू करवामां मोदी साहेब सफल रहा छे। પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી સમયે ગાંધીનગરમાં હાજર અનેક એનઆરઆઈ વતનનો ઋણ અદા કરવા થનગને છે તેવા સંકેત મળ્યા હતા। દુનિયા ઇજ્જતભરી નજરે ભારત પ્રત્યે જોવા લાગી છે। અમદાવાદ એરપોર્ટ દેશનું શ્રેષ્ઠ હવાઈ મથક બન્યું છે તો વિઝા ઓન અરાઇવલને ઈ વિઝાનું નામ મળતા પર્યટકો વધવાના
पाक्का अणसार छे। एनआरआई ने विकास मां योगदान आपवानी भावना जागी छे। And I work for the British government as an executive officer and I very grateful to Narendra Modi that he has done a very good job for removing the POI status for persons of Indian origin. આરબ દેશ અને આઈએસ ત્રાસવાદી વચ્ચે ચાલતી લડાઈનું મેદાન બની ચૂકેલા યમન અને ઇરાકમાંથી દેશવાસીઓને હેમખેમ બહાર કાઢવા માટે મોદી સરકારે ચલાવેલું ઓપરેશન રાહત તો ઇતિહાસમાં નોંધાઈ યશસ્વી બની ચૂક્યું છે. અન્ય દેશના નાગરિકોને પણ બચાવી લેવાની કામગીરીની દુનિયાએ પ્રશંસા સાથે નોંધ લીધી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના શામળપુરમાં એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે વન પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલે રૂપિયા 9 કરોડના ખર્ચે નવનિર્મિત શાળા સંકુલ તથા કુમાર કન્યા છાત્રાલય અને સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંગુભાઈએ જણાવ્યું હતું કે અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓમાં 85 એકલવ્ય મોડેલ નિવાસી સ્કૂલો શરૂ કરાઈ છે. તેમણે જણાવ્યું કે દાયકાઓ પૂર્વે આદિજાતિ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ માત્ર 29% હતું, જે આજે વધીને 63% પહોંચ્યું છે. કન્યા કેળવણીમાં પ્રોત્સાહન તથા શાળા પ્રવેશોત્સવને કારણે આદિવાસી વિસ્તારોમાં કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ 60%થી વધી 52% પહોંચ્યું છે. વન રાજ્યમંત્રી કાંતિભાઈ ગામીતે આ પ્રસંગે જણાવ્યું હતું કે ટેકનોલોજી સભર શિક્ષણ લઈને રમત ક્ષેત્રે પણ આદિજાતિ બાળકો ઝળક્યા છે. દેશ કાજે પ્રાણ ન્યોછાવર કરનાર છોટાઉદેપુરના વીર શહીદ રાઠવા ગોરધનભાઈની યાદમાં વીર સૈનિક ગ્રામ ગૌરવ ઉત્સવ યોજાયો હતો. વીર શહીદના માદરેવતન મોરગણા ગામને પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા દત્તક પણ લેવામાં આવ્યું છે. જોઈએ એક અહેવાલ. આ તસવીર છે દેશ માટે પોતાનો પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદની. 2004માં રાજૌરીમાં ઓપરેશન રક્ષક હેઠળ દેશના દુશ્મનો સામે લડનાર ગોરધનભાઈ રાઠવા શહીદ થયા હતા. છોટાઉદેપુરના નાનકડા મોરંગણા ગામના આ શહીદ વીર ગોરધનભાઈની શહીદીને આજે પણ દેશ યાદ કરી રહ્યો છે, ત્યારે પૂર્વ સૈનિક સેવા પરિષદે મોરંગણા ગામને દત્તક લીધું છે અને વીર શહીદની સ્મૃતિમાં સૈનિક ગ્રામ ગૌરવ ઉત્સવ યોજ્યો હતો. પરિષદે સમગ્ર ઇન્ડિયામાં આખી ઇન્ડિયામાં 5 ગામ દત્તક લીધા છે. આ 6ઠું ગામ છે. બિહારમાં છે, યુપીમાં છે, રાજસ્થાનમાં છે, હિમાચલ પ્રદેશમાં છે અને આ 6ઠું ગામ છે જે કે ગુજરાતમાં છે, જે કે હવલદાર રાઠવાનું જન્મસ્થાન છે. અને પહેલું ગામ છે મોરાણા, જે દત્તક લઈને અમને જે ગામના લોકોને જે પ્રશ્નો છે તેનું નિરાકરણ કરવાનો અમે પ્રયત્ન કરીશું. ઉપરાંત વધુમાં વધુ લોકો આદિવાસી વિસ્તારમાંથી આર્મીમાં જોડાય એના માટે અહીંયા ટ્રેનિંગ કેમ્પ કરવાનું પણ આયોજન પૂર્વ સૈનિક સેવા તરફથી પૂર્વ સૈનિક સેવા પરિષદ તરફથી કરવામાં આવી રહ્યું છે. દેશ પણ રાઠવા ગોરધનની શહીદીને ભૂલ્યો નથી, ત્યારે તેમનો પરિવાર તેમને કઈ રીતે ભૂલી શકે? જો કે તેમના પરિવારને આજે પણ શૌર્ય ચક્ર મેળવનાર ગોરધન રાઠવા ઉપર ગૌરવ છે. દેશ માટે શહીદ થયા ને એમનું મને ગર્વ છે. અત્યારે મારું ગ્રેજ્યુએશન ચાલુ છે, હું પણ આગળ જઈને આર્મીમાં ઓફિસર તરીકે જોઈન થઈશ અને આપણા દેશ માટે અને મારા ફાધરના રિસ્પેક્ટ જે ધ્યેય હતો એ પૂરો કરવા માટે આગળ હું કોશિશ કરીશ. મારા પપ્પા શહીદ થયા ત્યારે અમે બહુ નાના હતા. મારી મમ્મીએ દેશમાં મારી મમ્મીએ મહેનત કરીને અમને મોટા કર્યા છે. મારા પપ્પાએ દેશ માટે જે બલિદાન આપ્યું એના પર અમને બહુ ગર્વ છે. જરૂર પડે તો અમે બી દેશ માટે બલિદાન આપવા તૈયાર છીએ. પૂર્વ સૈનિક સેવા સમિતિ દ્વારા યોજાયેલો સૈનિક ગ્રામ ગૌરવ ઉત્સવ શૂરવીરની શહીદીને બિરદાવવા માટેનો એક સરાહનીય પ્રયાસ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.